યસ 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 બસ તો તમે ટ્રેલર જોયું બધા, આશા રાખું કે બધા પહેલા બી જોયું હોય છે, કારણ કે ઘણી વખત એવું થાય છે કે રમાય તો આશા રાખો કે બધાએ પહેલાં બી જોયું હોય અને અમદાવાદની મીડિયા તો છે જ એક્ટિવ, પણ ઘણી વખત એવું થાય ત્યારે થોડુંક આમ એવું ફીલ થાય કે જ્યારે અમે ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય, અમુક સિટીઝની વાત કરું છું, ત્યારે મીડિયામાંથી કોઈએ ટ્રેલર ના જોયું હોય કે આ તેવું ના હોય, ત્યારે થોડુંક આમ એવું ફીલ થાય કે ખાસ આ લોકોએ બે મિનિટનું ટ્રેલર જે એટલીસ્ટ એટલું જોઈ લીધું હોત તો મજા આવત. પણ યસ, અમદાવાદ પાસેથી હંમેશા એક્સપેક્ટેશન્સ રહી છે અને હંમેશા એક્સપેક્ટેશન્સ પૂરી કરી છે અમદાવાદની મીડિયાએ, એના માટે થેન્ક યુ સો મચ. બાકી આજે કાંડ પણ તમે જોયું છે ટ્રેલરમાં, આવું ફૂલ ટુ મેડનેસ વાળી ગુજરાતી ભાષાની ફિલ્મ છે અને આઈ ડોન્ટ થિંક કે આવી મેડનેસ અને આટલી ક્રેઝી ફિલ્મ આપણે બીજી કોઈ ભાષામાં પણ જોઈ છે, એટલીસ્ટ મેં નથી જોઈ. પણ હા, એટલે એક અલગ પ્રકારનો એક્સપેરિમેન્ટ છે. આઈ ફીલ જેમ વશ એ એક્સ્ટ્રીમ સિરિયસ પ્રકારનો જે એક એક્સપેરિમેન્ટ જ કહેવાય આપણી ગુજરાતી ફિલ્મ માટે, કારણ કે બહુ જ અલગ પ્રકારનો સબ્જેક્ટ અને અલગ પ્રકારનો જોનર હતો, એ પ્રમાણે આ પણ એક એવો જ એક્સપેરિમેન્ટ છે એક્સ્ટ્રીમ લેવલનો, ખાલી હ્યુમરસ ઉલટું પેટ પકડીને હસાવા વાળો, મગજ બાજુ મૂકીને, ઇન શોર્ટ ખરેખર મગજ બાજુમાં મૂકીને જોવા વાળી પિક્ચર છે. સાઉથ ગુજરાતની કોપી છે શું? સાઉથ ગુજરાત એટલે સાઉથ ઇન્ડિયાનો ફિલ્મ? ના 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 ના, આ કોઈ કોપીડ ફિલ્મ નથી. પણ હા, ઓફકોર્સ આપણે ઘણી વખત સાઉથમાં એવું જોતા આવ્યા છીએ કે એક પંચ મારે ને પાંચ જણ ઉડી જાય, એટલે અમુક તમને રિઝેમ્બલન્સીસ લાગતા હશે, પણ એવું ક્યાંય નથી. કારણ કે સાઉથમાં બી ઘણી ફિલ્મો આપણે એવી જોઈ હોય કે એકાદ કેરેક્ટર જેમાં ગાંડું હોય કે એકાદ કેરેક્ટર એવી રીતે રિએક્ટ કરતું હોય કે જાણે આ શું સમજે છે પોતાને, અહીંયા બધા જ કેરેક્ટર ક્રેઝી છે, એટલે બિલકુલ આ કોઈ ફિલ્મની કોપી નથી. આ એક ઓરિજિનલ થોટ છે જેમણે કેડી સરે લખ્યું છે, વાંચકો છે એમનાથી ઉપર છે. મૂવીના બજેટની વાત કરીએ તો આ મૂવીનું ટોટલ બજેટ 7.5 કરોડ જેવું છે. 7.5 કરોડ ઇનિશિયલી અમે જે બજેટ પ્લાન કર્યું તો 7-1 કરોડની આસપાસનું મારું ટેન્ટેટિવ કેલ્ક્યુલેશન હતું, પણ મૂવીનું જ્યારે પ્રોડક્શન ચાલતું હતું એટલે પાછળથી ઘણી બધી વસ્તુઓ અમારે એડ કરવી પડી, એટલે પ્રોડક્શન કોસ્ટ બી અમારી વધી છે, એટલે અને પ્લસ અમારું માર્કેટિંગમાં બી અમને એવું જેવું જરૂર લાગે માર્કેટિંગની કોસ્ટ બી વધારી, એટલે ટોટલ ત્યાં 7.5 કરોડ જેવું બજેટ પહોંચ્યું છે અમારું. એટલે ગુજરાતનું આઈ થિંક સેકન્ડ મૂવી હશે, સૌથી મોટું રાડો હતો અમારું 14 કરોડનું બજેટ હતું, સેકન્ડ મૂવી હશે એટલે મોટા બજેટનું બન્યું હશે ગુજરાતમાં. તમારા લોકો પર ડિપેન્ડ કરે છે, તમે કેટલો લોકો સુધી પહોંચાડો છો, કેટલા લોકો સમજીને આવે છે એના પર ડિપેન્ડ કરે છે. તમારો સપોર્ટ જોઈશે બધાને. મને આઈ ફીલ કે આપણું જે ગુજરાતી લોકોનું જે પ્રમાણેનું પોપ્યુલેશન છે, કોઈ પણ રિજનલ ઇન્ડસ્ટ્રીને આપણે આરામથી બીટ કરી શકીએ છીએ. આપણને બધાને ખબર છે ગુજરાતીઓ ઠેર ઠેર વસેલા છે, બટ જે તમે 15 દિવસની વાત કરીને હું તો કહું, આપણી પોપ્યુલેશન જોતા 10 દિવસમાં બી એ કલેક્શન શક્ય છે અને 5 દિવસમાં બી શક્ય છે જો એક પાયરસી રોકાઈ જાય તો. પાયરસી અમને બહુ જ અફેક્ટ કરી રહી છે આપણી આખી ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. પાયરસી બહુ જ મોટા પાયે એક એવું ઓબ્સ્ટેકલ બની રહ્યું છે કે જે નેશનલ નહીં પણ વર્લ્ડ લેવલનો એક માર્ક જે આપણે અચીવ કરવું છે ગુજરાતી ભાષાની ફિલ્મને લઈને, એ ક્યાંક ને ક્યાંક એનું સૌથી મોટું ઓબ્સ્ટેકલ અમને લાગે છે પાયરસી. અત્યારે છેલ્લો દિવસની વાત કરીએ કે નાડી દોષની વાત કરીએ કે આ બધી ફિલ્મો બહુ જ ફેમસ ફિલ્મ થયેલી છે આજે ઠેર ઠેર દરેક વ્યક્તિએ. આ એટલા માટે હું કહી રહ્યો છું કે હું જેટલા બી ગામે ગામ પ્રમોશનમાં બી ગયો છું ત્યારે એમણે આ બધી ફિલ્મની તો વાત કરી જ છે મારી જોડે, ત્યાં સુધીના લોકોએ પણ જોયેલી છે, પણ એટલું મોટું કલેક્શન નથી બોલતું. ઓફકોર્સ છેલ્લો દિવસ અને નાડી દોષનું બહુ મોટું કલેક્શન છે, બટ જો દરેક ગામે ગામે થિયેટરમાં જોયેલી હોત આ ફિલ્મ તો એનો આંકડો ક્યાંક અલગ પહોંચેલો હોત, આપણે એ માર્ક એ જ ફિલ્મોમાં સાબિત કરી શક્યા હોત. બટ આઈ ફીલ પાયરસીના લીધે એ માર્કને ટચ કરવો, એ અચીવમેન્ટ મેળવવું, એ થોડું અઘરું પડ્યું છે. તો જો કંઈક રીતે આપણે તમારા સપોર્ટથી જો કોઈક રીતે જનતાને અવેર કરી શકીએ કે ન્યૂ યર રિઝોલ્યુશન બનાવી શકીએ, તો પ્લીઝ પાયરસી જો ભલે આ પ્રેસ કોન્ફરન્સ થી હું તો કોઈ 10 લોકો બી રોકાશે ને તો બી ધીરે 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 જતા ટીપે ટીપે સમુદ્ર ભરાઈ જશે. I'm not aware of any screening, but એવો કોઈ પ્લાન નથી. એવો પ્લાન અમે નેક્સ્ટ મૂવીમાં કરીશું, કારણ કે એનો જે નેક્સ્ટ મૂવીનો જે કોન્સેપ્ટ છે આખો, જે સ્ટોરી છે, વેરી રિલેટેડ ટુ પોલીસ ઓફિસર્સ
અને એમનો લાઈફમાં રિયલ સ્ટોરી બેઝ મૂવી છે, એટલે અમે એમાં નેક્સ્ટ મૂવીમાં પ્લાન કરીશું જે એપ્રિલમાં અમે રિલીઝ કરીએ છીએ, નામ જગત છે. જામનગર, ભાવનગર, રાજકોટ, કાલે અમે સુરત છીએ, પરમ દિવસે બરોડા છીએ, આજે અને એની પહેલાના દિવસે અમદાવાદ હતા. તો બને એટલો પ્રયત્ન છે કે આખા ગુજરાતમાં પ્રોપરલી પહોંચી શકાય. ઓફકોર્સ આ જે પ્રકારના કેમ્પેન છે ને જે ચાર રસ્તે આજે અમે કર્યું એ થોડાક ડિફિકલ્ટ છે. રોડ ઉપર આ રીતે હોવું, અમારો સૌથી મોટો ઇન્ટેન્શન હતો કે અમારા લીધે કંઈક ટ્રાફિક જામ ના થાય, કે અમારા લીધે કોઈ ડિફિકલ્ટીઝ ના આવે રોડ પર, એ સૌથી મેજર કન્સર્ન હતો. જો એવું કંઈ પણ થયું તો પછી બાજુમાં મૂકો પ્રમોશન, બધું બાજુમાં મૂકો, સેમ કેમ્પેન બાજુમાં મૂકો અને ત્યાંથી નીકળી જાઓ. કારણ કે જો આપણે ટ્રાફિક રૂલ્સ માટે અવેરનેસ માટે કરતા હોઈએ અને પછી જો આપણે આપણા લીધે ટ્રાફિક થાય તો એ યોગ્ય નથી. એટલે આ બધા કેમ્પેન્સ બિટ ડિફિકલ્ટ છે, બટ તેમ છતાં ગ્લેડ કે ડેની જીગર આ ફિલ્મમાં થઈ રહ્યા છે અને મને કરવાનો ચાન્સ મળી રહ્યો છે. સો યસ, આવા કેમ્પેન્સ આ પહેલું હતું, હવે આગળ આઈ ફીલ ડિઝાઇન થશે પ્રોડક્શન ટીમ દ્વારા. મેડમ, તમારા જવાબમાં એક હું એડ કરીશ ખાલી, કે જેમ આ પર્ટિક્યુલર ઓવર બધા માટે જ કે આપણે સુપરમેનને જોઈએ કે બેટમેનને જોઈએ કે જેનો પણ તો એક પર્ટિક્યુલર યુનિફોર્મ છે, આ પર્ટિક્યુલર ડેની જીગરની વર્દી કરતા આ સુપર કોપનો યુનિફોર્મ તરીકે વધારે અને આના શરીર ઉપર શોભે છે. આને પોલીસ જોડે, એના નિયમો જોડે કે પોલીસની ટ્રેનિંગ જોડે એને કોઈ લેવા દેવા નથી. આ માણસ એટલે એક સુપરમેનનો કોસ્ચ્યુમ હોય ને તો એવો સુપર કોપનો કોસ્ચ્યુમ છે. જે પોલીસની તમે વાત કરી રહ્યા છો એના માટે અમે થેન્કફુલ છીએ. અમારા ત્યારના કમિશનર સાહેબ, ત્યારના પીઆઈ સાહેબ, અમે જયારે શૂટ કરતા હતા બહુ જ સારી સારી પરમિશન અમને મળી છે ત્યારે. તો એ ઓફકોર્સ જેમ નીલે સરે કીધું કે ત્યારે અમે શોઝ કરવાના છીએ, બટ આને પોલીસ સાથે કોઈ જ લેવા દેવા નથી. આ એનો એક સુપર કપનો યુનિફોર્મ છે. ડ્યુરિંગ ધ શૂટ અમારે ઘણી વખત કેવું થતું હોય છે કે જેમ કે ફક્ત મહિલાઓ માટે હોય કે રાડો હોય કે નાડી દોષ હોય, તો પ્રમોશન દરમિયાન અમારે આમ શોધવા જવું પડતું હોય છે કે કઈ કઈ, કારણ કે ક્યાંક ને ક્યાંક થોડીક સિરિયસ ફિલ્મ્સ હતી. ઓફકોર્સ કોમેડી ફિલ્મ હતી જેમ કે ફક્ત મહિલાઓ માટે, પણ એ સિચ્યુએશનલ કોમેડી હતી. નાડી દોષ થ્રુ આઉટ એમને લોકોને હસાવ્યા, પણ એ મેઇનલી એનો ફોકસ હતો પ્રેમ ઉપર. રાડો તો થ્રુ આઉટ એક સિરિયસ ફિલ્મ હતી, પણ આ ફિલ્મ તો એવું હતું કે અમે ઘણી વખત એકચ્યુઅલી 43 ડેઝ થયા છે. બહુ ડિફિકલ્ટ શૂટ તો હતું જ હતું, પણ ક્યાંક ને ક્યાંક અમારા હસવાના લીધે બી અમુક દિવસો બગડ્યા છે. આજે પ્રોડ્યુસરની સામે જ ખુલાસો કર્યો હતો પહેલી વખત, પણ એટલું અમે હસ્યા છે મેડમ થ્રુ આઉટ ધ ફિલ્મ. કારણ કે આ ગાંઠ પણ જે આજે તમે જોઈ રહ્યા છો એ ત્યારે તો અમારે ભજવવાનું હતું. જયારે તિરસાઈની ડિશ દેખાય ને ત્યારે કદાચ આપણને એટલી વેલ્યુ ના હોય, પણ જયારે બનાવતા હોય એનો પાછળ શેફ જયારે લાગેલો હોય ત્યારે તો કેટલી મહેનત જતી હોય. તો ત્યારે હવે જયારે હ્યુમર ઉભું કરવાનું છે એ રીતે છે ને, કેડી સર બહુ ચિલ્ડ આઉટ માણસ છે. અધરવાઇઝ કોઈના સેટ ઉપર જો આટલી બધી મસ્તી મજાક આ તે બધું થતું હોય, બટ હી નોઝ કે આ ફિલ્મની ફ્લેવર જે છે એ જ્યાં સુધી ત્યારે પ્રોપર પકડાશે જયારે આખો સેટ પોતે એ રીતે હશે. ખાલી એક્ટર્સની વાત નથી કરતો, અમારી પ્રોડક્શન ટીમ હોય કે અમારી ડિરેક્શન ટીમ હોય, બધા જ ડેની જીગર બનીને જ ફરતા હતા. કોઈ પણ વ્યક્તિમાં આનાથી એક ટકાનો પણ એટીટ્યુડ ઓછો નતો, એક ટકાની પણ એનર્જી ઓછી નથી. યસ, ન્યુ યરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે, પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે, આ જે પ્રકારની ફિલ્મ છે, એક અલગ જ યુનિવર્સ છે. મગર બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર છે બેઝિકલી, કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે, તમને ફૂલ હસાવશે. આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં, તો ખાસ કરીને એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે. 5 જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં. ગુજરાતી ફિલ્મોમાં પોલીસ તરીકે કેરેક્ટર, પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે, પણ પોલીસનો યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલઢાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને. આ પોતાનામાં જીવવાવાળો માણસ છે, દુનિયાની 8મી અજાયબી છે, એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે. બધા જ પાવર્સ છે આ માણસ જોડે, અને હવે આ માણસ આટલો ફની, આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ 600 વર્ષ મૂર્તિ શોધાવવાનો, ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે, સોલ્વ ફંબલ મારવા માટે આટલા બધા કેમેરા જોઈને, પણ 600 વર્ષ જૂની મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે એની અમારી આ ફિલ્મ.
કેવી સર જોડેની આપની કેમિસ્ટ્રી બહુ જૂની છે, કારણ કે કેવી સર કંઈક ને કંઈક દરેક કલાકારને એક મેકર્સને એક હૂક સ્ટેપ હોય છે. બોલિવૂડમાં જોઈએ રોહિત શેટ્ટી, અજય દેવગન, તો કંઈક એમાં આપણે ગાડીઓ ઉછળતી જોઈએ ગાડીઓ. એમ કેવી સર ને યશ સોનીના મૂવીમાં પણ ક્યાંક રાડો જોયું અત્યારે આ ડેની દિગર જોયું, એમાં પણ આપણે કંઈક ને કંઈક ગુજરાતી ઓડિયન્સ બી રેડી બી પ્રિપેર થઈ ગઈ છે કે યશ સોની કેવી સર જોડે હશે તો ગાડીઓનું પણ કંઈક આવા સીન જોવા મળશે ને શું, એટલે કઈ રીતના એક્સપિરિયન્સ એમની જોડે હોય છે એ વસ્તુ. કેડી સર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈ કંઈક રીતથી ઓળખી જતા હોઈએ છીએ. જેમ કે ભંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે આ ભંસાલી સાહેબની ફિલ્મ છે, કે સેમ ગોસ પર રોહિત શેટ્ટી સર. પણ કેડી સર સાથે કામ કરવાનો સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જોવા એટલે તમે નાડી દોષ જુઓ અને વશ જુઓ, કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ, તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો. તો એ બહુ જ એમની વર્સેટાઇલ ડિરેક્ટર છે. એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ બધા જ જનરા એક્સપ્લોર કરવા માંગે છે અને બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે, કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે. આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મ એમના નામે લખાયેલી છે, એમના ભાગે લખાયેલી છે. આજે વર્ષ જેવી ફિલ્મનું આટલા મોટા પાયે રિમેક બનવા જઈ રહી છે જે ફિલ્મ કેડી સરની છે. તો એમની સાથે એવા ડિરેક્ટર સાથે કામ કરવાની એક અલગ મજા છે, ઘણું ખાસું શીખવા મળે છે દરેક પ્રોજેક્ટ સાથે. અને દરેક પ્રોજેક્ટના એન્ડ વખતે એવું જ ફીલ થતું હોય કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં હું જોઉં તો વધારે મજા આવે છે. દર્શની, આજની યુવતીઓમાં બોડી શેમિંગનું બહુ મોટું કારણ જોવા મળે છે, પણ તમે આ ફિલ્મમાં તમારી બોડી સાથે જે રીતનો તમારો રોલ છે એકદમ કોમિક રીતે ભજવ્યો છે, એકદમ ખૂબ જ એન્જોય કરતા જોવા મળે છે, તો એના વિશે શું કહેશો? જી, બોડી શેમિંગને ડીલ કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે. બોડી શેમિંગને તમે કોઈ એમ નથી કહેતો કે તમે પોતાની બોડી પર વર્ક ના કરો, ફિટનેસ તરફ જાઓ નહીં, પણ હા, બોડી શેમિંગને ડીલ કરતા વખતે આપણે ઘણી બધી સિરિયસ ઘટનાઓમાં જતા રહેતા હોઈએ છીએ, ત્યારે એક જ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે કોન્ફિડન્સ. તમે જે પણ છે, તમારી જે પણ બોડી છે, ત્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી, ત્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા, ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણી વાર બહુ ડિફિકલ્ટ થઈ જશે. તો જે આ કિરીસરનો કન્સેપ્ટ છે, જે આખા છોકરી પૂજાનો કોન્સેપ્ટ છે, એ રીતના યુનિક છે કે એટલી બધી કોન્ફિડન્ટ છે, એને ખાલી જાડી નથી, એના એને મૂંછ છે, એના પગ પર વાળ છે, હેક્સ નથી કરાવતી, એ એટલી બધી જાડી છે, અને છતાં ડેની જીગર સાથે એ છે, તો એ ત્યારે પોસિબલ છે કેમ કે પૂજા એટલી બધી કોન્ફિડન્સમાં છે. ડેની તો છે જ એવું કેરેક્ટર કે જે આટલું બધું કરી શકે છે, જે સુપર પોપ છે, તે કોન્ફિડન્ટ હોય, એટીટ્યુડમાં હોય, એ તો વાત છે જ, પણ પૂજા આવી રહીને પણ સખત કોન્ફિડન્સમાં છે. અને એ વસ્તુ જે છે કે દરેક કેરેક્ટર બતાવ્યા પછી એ કેરેક્ટર તમારી સાથે ક્યાંક ને ક્યાંક રહી જાય, તો મારી સાથે આ રીતના પૂજાનો કોન્ફિડન્સ બહુ રહી ગયો છે, જેના કારણે જ વજન ઘટાડવું કે એ પ્રોસેસ મારા માટે બહુ જ સહેલી થઈ ગઈ, કેમ કે હું જેવી બી હતી પોતાને પ્રેમ કરતી હતી, અને આઈ વોઝ હેપી વિથ માય સેલ્ફ. એટલે જ તમે પોતાને પ્રેમ કરતા તો તમને બધા કે જંક નથી ખાવ, કેમ કે મારે બોડીમાં કચરો નથી નાખવો, તો એ માઇન્ડસેટ જ્યારે ચેન્જ થાય એ એમને ચેન્જ નથી થતું હતું. આ કેરેક્ટર ભજવ્યા પછી એ મારા માટે સૌથી ઓલું થઈ ગયું કે આજે 10 વર્ષ પછી 50 વર્ષ પછી હું ગમે તેવી દેખાતી હોય છે, પૂજાનો કોન્ફિડન્સ હંમેશા મારશે. અચ્છા, ફિલ્મમાં ડેની જીગરને તો લોકો એન્જોય કરવાના જ છે, પણ ડેની અને પૂજાની લવ સ્ટોરીને કઈ રીતે એન્જોય કરશે? બહુ જ ગાંડા જેવી અનકન્વેન્શનલ લવ સ્ટોરી છે, એટલે તમને બહુ જ મજા આવશે. આ બધાનો વાત કરવાની રીત, બધાના નખરા, એક બે બે સેકન્ડે એ લોકો નખરા કરે છે, એક્સપ્રેશન ચેન્જ કરે છે, કંઈક અલગ અલગ ભરતી જ વાતો કરે છે, એટલે એ રીતના બહુ જ મજા આવે. અને એકચ્યુઅલી છે ને લવ સ્ટોરી, પર્ટિક્યુલર લવ સ્ટોરી એના માટે શબ્દ જ નથી. આ એવી મેડનેસ છે, આ એવી જગ્યાએ છે કે મને લાગે તમે જોશો ને પછી તમે પોતે કહેશો કે આ લોકો લવરિયાઓ નથી, આ લોકો કંઈક ખબર નહીં પડતા ઝઘડતા એકબીજાની ખીલ્લી ઉડાવતા લોકો ભેગા થઈ ગયા છે જે એકબીજાને પ્રેમ કરવા માંડ્યા. બસ, અમારું એક સોંગ છે ચિકન ચિકન કરીને, જે બહાર આવ્યું હતું, જેમ એક નાનકડો વચ્ચે સીન એડ કર્યો હતો જે ખૂબ જ વાયરલ થયું, લોકોને બહુ જ ગમતું હતું. ન્યુ યરની ફર્સ્ટ ફિલ્મ છે, એનો ગર્વ અલગ છે, પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે, આ જે પ્રકારની ફિલ્મ છે, એક અલગ જ યુનિવર્સ છે. મગર બાજુમાં મૂકીને જોવા હોય એ પિક્ચર છે, બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે, તમને ફૂલ હસાવશે. આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં, તો ખાસ કરીને એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે. 5 જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં.
ગુજરાતી ફિલ્મોમાં પોલીસ તરીકે પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે, પણ પોલીસનું યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ હોય અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલઢાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને. આ પોતાનામાં જીવવાવાળો માણસ છે, દુનિયાની આઠમી અજાયબી છે, એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે, બધા જ પાવર્સ છે આ માણસ જોડે. અને હવે આ માણસ આટલો ફની, આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ 600 વર્ષ મૂર્તિ શોધાવવાનો ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે, સોલ્વ અંબલ મારવા માટે આટલા બધા કેમેરા જોઈને, પણ 600 વર્ષ જૂની મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે એની અમારી આપણે લીધે. કેડી સર જોડેની આપણી કેમેસ્ટ્રી બહુ જૂની છે, કારણ કે કેડી સર ક્યાંક ને ક્યાંક દરેક કલાકારને એક મેકર્સને એક હુક સ્ટેપ હોય છે. બોલિવૂડમાં જોઈએ રોહિત શેટ્ટી, અજય દેવગન, તો ક્યાંક એમાં આપણે ગાડીઓ ઉછળવી જોઈએ ગાડીઓ, એમ કેડી સરને યશ સોનીના મૂવીમાં પણ ક્યાંક રાડો જોયું, અત્યારે આ રેની દિગર જોયું, એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ઓડિયન્સ બી રેડી બી પ્રિપેર થઈ ગઈ છે કે યશ સોની કેડી સર જોડે હશે તો ગાડીઓનું પણ કંઈક આવા સીન જોવા મળશે ને શું, એટલે કઈ રીતના એક્સપિરિયન્સ એમની જોડે હોય છે એવી વસ્તુ. કેડી સર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈ એક રીતથી ઓળખી જતા હોઈએ છીએ. જેમ કે ભંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે કે ભંસાલી સાહેબની ફિલ્મ છે, કે સેમ ગોસ પર રોહિત શેટ્ટી સર. પણ કેડી સર સાથે કામ કરવાનો સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જોવા તમે નાડીદોષ જુઓ અને વશ જુઓ, કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ, તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો. તો એ બહુ જ એમની વર્સેટાઇલ ડિરેક્ટર છે, એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ બધા જ જનરા એક્સપ્લોર કરવા માંગે છે અને બહુ જ બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે, કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે. આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મો એમના નામે લખાયેલી છે, એમના ભાગે લખાયેલી છે. આજે વર્ષ એવી ફિલ્મનું આટલા મોટા પાયે રિમેક બનવા જઈ રહી છે જે ફિલ્મ કેડી સરની છે. તો એમની સાથે એવા ડિરેક્ટર સાથે કામ કરવાની એક અલગ મજા છે, ઘણો ખાસો શીખવા મળે છે દરેક પ્રોજેક્ટ સાથે, અને દરેક પ્રોજેક્ટના એન્ડ વખતે એવું જ ફીલ થતું હોય કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં હું જોઉં તો વધારે મજા પડશે. તર્જની, આજની યુવતીઓમાં બોડી શેમિંગનું બહુ મોટું કારણ જોવા મળે છે, પણ તમે આ ફિલ્મમાં તમારી બોડી સાથે જે રીતનો તમારો રોલ છે એકદમ કોમિક રીતે ભજવ્યો છે, એકદમ ખૂબ જ એન્જોય કરતા જોવા મળે છો, તો એના વિશે શું કહેશો? જે બોડી શેમિંગને ડીલ કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે. બોડી શેમિંગને તમે કોઈ એમ નથી કહેતો કે તમે પોતાની બોડી પર વર્ક ના કરો, ફિટનેસ તરફ જાઓ નહીં, પણ હા, બોડી શેમિંગને ડીલ કરતા વખતે આપણે ઘણી બધી સિરિયસ ઘટનાઓમાં જતા રહેતા હોઈએ છીએ, ત્યારે એક જ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે કોન્ફિડન્સ. તમે જે પણ છે, તમારી જે પણ બોડી છે, જ્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી, જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા, ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણી વાર બહુ ડિફિકલ્ટ થઈ જશે. તો જે આ કિરીસરનો કન્સેપ્ટ છે, જે આખું આ છોપી પૂજાનો કોન્સેપ્ટ છે, એ રીતના યુનિક છે કે એટલી બધી કોન્ફિડન્ટ છે. એને ખાલી જાડી નથી, એના એને મૂંછ છે, એના પગ પર વાળ છે, હેક્સ નથી કરાવતી, એ એટલી બધી જાડી છે ને છતાં ડેની જીગર સાથે એ છે, તો એ ત્યારે પોસિબલ છે કેમ કે પૂજા એટલી બધી કોન્ફિડન્સમાં છે. ડેની તો છે જ એવું કેરેક્ટર કે જે આટલું બધું કરી શકે છે, જે સુપર પગ છે તે કોન્ફિડન્ટ હોય, એટીટ્યુડમાં હોય, તો વાત છે જ, પણ પૂજા આવી રહીને પણ સખત કોન્ફિડન્સમાં છે. અને એ વસ્તુ જે છે કે દરેક કેરેક્ટર બતાવ્યા પછી એ કેરેક્ટર તમારી સાથે ક્યાંક ને ક્યાંક રહી જાય, તમારી સાથે આ રીતના પૂજાનો કોન્ફિડન્સ બહુ રહી ગયો છે, જેના કારણે જ વજન ઘટાડવું કે એ પ્રોસેસ મારા માટે બહુ જ સહેલી થઈ ગઈ, કેમ કે હું જેવી બી હતી પોતાને પ્રેમ કરતી હતી અને આઈ વોઝ હેપી વિથ માય સેલ્ફ. એટલે જ તમે પોતાને પ્રેમ કરતા હતા, તમને બતાવે કે જંક નથી ખાવ, કેમ કે મારે બોડીમાં કચરો નથી નાખવો, તો એ માઇન્ડસેટ જ્યારે ચેન્જ થાય એ એમને ચેન્જ નથી થતું હતું. આ કેરેક્ટર ભજવ્યા પછી એ મારા માટે સૌથી ઓલું થઈ ગયું કે આજે 10 વર્ષ પછી 50 વર્ષ પછી હું ગમે તેવી દેખાતી હોય છે, પૂજાનો કોન્ફિડન્સ હંમેશા મારશે. અચ્છા, ફિલ્મમાં ડેની જીગરને તો લોકો એન્જોય કરવાના જ છે, પણ ડેની અને પૂજાની લવ સ્ટોરીને કઈ રીતે એન્જોય કરશે? બહુ જ ગાંડા જેવી અનકન્વેન્શનલ લવ સ્ટોરી છે, એટલે તમને બહુ જ મજા આવશે. આ બધાનો વાત કરવાની રીત, બધાના નખરા, એક કે બે બે સેકન્ડે એ લોકો નખરા કરે છે, એક્સપ્રેશન ચેન્જ કરે છે, કંઈક અલગ અલગ ભળતી જ વાતો કરે છે, એટલે એ રીતના બહુ જ મજા આવે. અને એકચ્યુઅલી છે ને લવ સ્ટોરી, પર્ટિક્યુલર લવ સ્ટોરી એના માટે શબ્દ જ નથી. આ એવું એવી મેડનેસ છે, આ એવી જગ્યાએ છે કે મને લાગે તમે જોશો ને પછી તમે પોતે કહેશો કે આ લોકો લવરિયાઓ નથી, આ લોકો કંઈક ખબર નહીં પડતા ઝઘડતા એકબીજાની ખીલ્લી ઉડાવતા લોકો ભેગા થઈ ગયા છે જે એકબીજાને પ્રેમ કરવા માંડ્યા. બસ, અમારો એક સોંગ છે ચિકન ચિકન કરીને જે બહાર આવ્યું, જેમ એક નાનકડો વચ્ચે સીન એડ કર્યો હતો જે ખૂબ જ વાયરલ થયો, લોકોને બહુ જ ગમતું હતું, તો આઈ ગેસ કે જો લોકોને એ ગમે છે તો ફિલ્મ તો બહુ જ મજા આવશે.
એક્ચ્યુઅલી એ સીન પર્ટિક્યુલર ડિફાઇન કરે છે અમારી કેમિસ્ટ્રી કે કેવી હશે ફિલ્મમાં. નિલયજી તમારા માટે સવાલ, તમે કરાવવાની તકલીફ